राजकोट शहर की शिवशक्ति कॉलोनी एक मकान में चालता गर्भ परीक्षण कारोबार पुलिस पर्दाफाश कर डॉक्टर तेमज कंपाउंडर सहित चार आरोपी की धरपकड़ करी हती। राजकोट की शिवशक्ति कॉलोनी में भाड़ा मकान राखी गर्भ परीक्षण करवामां आंगे पुलिस डॉक्टर मुकेश टोड़िया कंपाउंडर आवेश पिंजारा सहित चार इसमों की धरपकड़ कर मशीन सहित सामान कब्जे कर। राजकोट में यूनिवर्सिटी पुलिस ने इन्फॉर्मेशन गई काले मड़ी थी कि किडनी हॉस्पिटल की पाछड़ एक सोसायटी में गर्भ परीक्षण एक कामगिरी कहीं चाली रही है अने एना आधारे यूनिवर्सिटी ने पीएसआई वोरा ने एमनी टीम अने पीआई चावड़ा ने ए लोकोए आखो दिवस वॉच राख्या पछी एमने खबर पड़ी कि त्यां गर्भ परीक्षण माटे अथवा तो कोई ने कोई काम माटे माणसो त्यां आवे छे अने पर्टिक्युलर लेडीज आवे छे। पछी एमणे एक वक्त समय नक्की करी अने ज्यारे कस्टमर त्यां अंदर हतुं त्यारे ज रेड करी। नॉर्मली गर्भ परीक्षणनी रेड में पोलीस ट्रैप करती होय छे पण आमां एमणे रेड हेन्डेड ज्यारे गर्भ परीक्षण चालू हतुं त्यारे ज एमणे त्यांना जे डॉक्टर छे कंपाउंडर छे अने जे गर्भ परीक्षण करावा माटे जे आव्या हता एम करीने टोटल चार आरोपी मुख्य आरोपी छे मुकेश टोड़िया अने अवेश पिंजारा અને જે ગર્ભ પરીક્ષણ કરાવવા આવ્યા હતા એ નૈનાબેન એમ કરીને ટોટલ ચાર આરોપી અરેસ્ટ કર્યા છે। એની પાસેથી એક નેપાળથી એમણે મશીન મંગાવેલું આના માટે સ્પેશિયલ આ ધંધો કરવા માટે એ 3.5 લાખની કિંમતનું મશીન કબજે કર્યું છે અને 10,000 રૂપિયા એનો રેટ આ કસ્ટમર પાસેથી એમણે લીધેલો એ 10,000 રૂપિયા કબજે કર્યા છે। આ જે ડૉક્ટર છે એ હમણાં જ BHMS થયા છે અને BHMS થયા પછી એમણે આ ધંધો આ પર્ટિક્યુલર સોસાયટીમાં 1.5 મહિનાથી ચાલુ હતો એનો ધંધો ને હજી આગળ ખબર નહીં આ સિવાય કોઈ જગ્યાએ એણે કર્યું હોય તો ઇન્ટ્રોગેશનમાં અમે કહી શકશો આપને। આ જે મહિલા છે એ મહિલા રાજકોટના નથી સુરેન્દ્રનગરથી આવ્યા છે થાનના વતની છે અને એમણે એમની 32 વર્ષની ઉંમર છે અને એમને પોતાની જાતે એમને કોઈ ફોર્સ નહોતો જે અત્યારે પ્રાઇમરી ઇન્ટ્રોગેશનમાં દેખાય છે પોતાની જાતે એમણે ગર્ભ પરીક્ષણ કરાવવાનો નિર્ણય લીધો છે। અત્યારે અમારી પાસે લિમિટેડ ઇન્ફોર્મેશન છે પણ એમને 5 દીકરીઓ છે એવા એમની પોતાનું કહેવાનું છે અત્યાર સુધી। આ મકાન ભાડે રાખવામાં આવ્યું હતું મકાન માલિકનો આમાં શું રોલ છે એ અમે હજી જ્યાં સુધી આમાં ગર્ભ પરીક્ષણમાં કોઈ એનો રોલ નીકળશે તો એમાં આગળ કાયદેસર કાર્યવાહી કરશે। આ લોકોની આખી એક સિન્ડિકેટ છે કે ગર્ભ પરીક્ષણ થયા પછી ગર્ભપાત માટે આગળ શું કરવું તો એ અત્યાર સુધી અમને હજી વિગતો નથી મળી કે ગર્ભપાત કઈ કઈ જગ્યાએ કરાવ્યા છે પણ એ અમે અત્યાર સુધીમાં આ પર્ટિક્યુલર જગ્યાએ 5 ગર્ભ પરીક્ષણ થયા છે એના આધારે અમે પછી એ લોકોને બોલાવીને ચેક કરાવી શકીએ કે ગર્ભપાત ક્યાં કર્યો છે અને પછી એનો જે કાયદાકીય રોલ કયો હશે તો એ નક્કી કરી શકીએ। આ સોનોગ્રાફી મશીન આજે ડૉક્ટરનો આની સાથે જ હતો અવેશ પિંજારા કરીને એ અગાઉ આવા જ ગુનામાં રાજકોટ સિટીમાં જ પકડાઈ ગયો છે એટલે એને આખી મોડસ ઓપરેન્ડની ખબર હતી એણે નેપાળથી રસ્તો આને બતાવ્યો ડૉક્ટરને સોનોગ્રાફી મશીન મંગાવવા માટે અને લગભગ 3.5 લાખની કિંમતનું મશીન છે। એ જે બેન છે જે ગર્ભ પરીક્ષણ કરાવવા માટે આવ્યા હતા એ બીજા એક જિજ્ઞાબેન કરીને છે જે સંજીવની હોસ્પિટલ મેટોડા નર્સ તરીકે નોકરી કરે છે એમના રેફરન્સથી ને એમના કહેવાથી અહીંયા આવ્યા હતા એટલે અમે જિજ્ઞાબેનને પણ આમાં આ જ કેસમાં અરેસ્ટ કર્યા છે। સંજીવની હોસ્પિટલ રૂરલ વિસ્તારમાં આવે છે આ કેસમાં સંજીવની હોસ્પિટલનો સીધો રોલ અત્યારે અમને દેખાતો નથી પણ આ એક નર્સ છે એમના એમ્પ્લોયી એમણે આ કામ કર્યું છે। કેટલા રૂપિયા 10,000 રૂપિયા 10,000 રૂપિયા કેટલા કર્યા છે 2-3 2 થી 3
કેટલા સમયથી મકાન ભાડે રાખે સાચી છે આપની ડિગ્રી સાચી છે કે કઈ સાચી છે મશીન ક્યાંથી લાવતા આ મકાન કેટલા સમયથી કઈ ખબર નથી ખબર નથી ગર્ભ પરીક્ષણ કરી રાતે મશીન કોને મગાવ્યું હતું 2 થી 3 મશીન કોને મગાવ્યું હતું નેપાળ નેપાળથી કેટલામાં આવ્યું હતું એ અમારા મિત્રએ કીધું હતું એટલે મગાવી